શાહરૂખ ખાન ડાયલોગ તો તમને યાદ જ હશે ને અગર કિસી ચીઝ કો સિદ્ધત સે ચાહો તો પૂરી કાયનાત તુમે ઉસે મિલાને લગ જતી પણ આ તો એટલે યાદ કરાવ્યું આપણે અનેક વાર જોયું હશે કે આપણા ઘરમાંથી કોઈ વસ્તુ ચોરી થઈ ગઈ કે આપણો મોબાઈલ ચોરી થઈ ગયો આપણે પોલીસ સ્ટેશન જઈએ એટલે આપણે ફરિયાદ લખાઈએ અને પછી આપણને એવો જવાબ મળે કે હવે આ કેસમાં કંઈ નહીં થઈ શકે ગોતવું મુશ્કેલ છે પરંતુ જો આપણે પાવરમાં હોઈએ તો આ જલ્દી થઈ જાય છેલ્લા કેટલાય સમયથી ગવર્મેન્ટ રેલવે પોલીસ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ત્રણેય સરકારી તંત્ર સાથે મળીને કિંમતી વસ્તુ ગોતી રહ્યા છે અને કિંમતી વસ્તુ શું હતી સિનિયર રેલવે અધિકારીની દીકરીના ખોવાયેલા જૂતા તમને પણ જાણીને લવાઈ લાગી હશે ને તો આ વિડીયોમાં જાણીશું સમગ્ર ઘટના શું હતી અને તંત્રએ શું કમાલ કર્યો નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાઠોડ મામલો સાહેબને ને લગતો હતો એટલે આખું રેલવે વિભાગ બૂટની શોધમાં લાગી ગયું સઘન શોધખોળ બાદ એ બૂટ મળી આવ્યા દસ હજાર રૂપિયાના તે જૂતા હતા એજન્સીઓએ રાત દિવસ મહેનત કરી અને તે જૂતા ગોતી લીધા ત્રણે એજન્સીઓ જૂતા શોધવા માટે રાત દિવસ એક કરી અને લગભગ એક મહિના પછી એક મહિલા મળી આવી જે ડીઆરએમ ની પુત્રીની બાજુના બર્થમાં હતી જાણવા મળ્યું હતું કે વ્યવસાયીએ તે ડોક્ટર હતા અને તેમણે ભૂલથી ડીઆરએમ ની પુત્રીના જૂતા પહેરી લીધા હતા મહિલા ડોક્ટરે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ચાર જાન્યુઆરીની સવારે જ્યારે ટ્રેન બરેલી સ્ટેશન પહોંચી ત્યારે તેણે ઉતાવળમાં ખોટા જૂતા પહેરી લીધા આ પછી મહિલાએ ડીઆરએમ ની પુત્રીના જૂતા પરત કર્યા અને આમ આ કેસ સોલ્વ થયો એટલે આ કેસથી એટલું તો ખબર પડે જ છે કે પોલીસ ચાહે તો મંદિરની બહારથી જૂતા પણ ચોરી ન થાય અને જો આપણી પાસે પાવર હોય આપણે અધિકારી હોય તો આપણા ખોવાયેલા જૂતા પણ મળી જાય નમસ્કાર